દેશની ન્યાયિક પ્રક્રિયાને સલામ છે. નિર્ભયા કેસથી લઈને કોલકાતાનો જે કેસ બન્યો કંઈ જ દેશની અંદર નથી બદલાયું. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આ એટલા માટે કહેવું પડે છે કારણ કે જો 32 વર્ષે પણ કોઈ દીકરીને ન્યાય ન મળતો હોય તો આપણે આ ન્યાયિક પ્રક્રિયાને કેવી ગણવી. અજમેરની અંદર આજે 32 વર્ષે ચુકાદો આવ્યો છે, જે 18 લોકોએ એક સાથે 100 કોલેજિયન દીકરીઓ સાથે દુષ્કર્મ આચર્યું અને બાદ કેટલા લોકો એમાંથી ફરાર થઈ ગયા, કેટલા આરોપીઓ અત્યારે સજા ભોગવી રહ્યા છે, એમાંથી આજે 6 આરોપીઓને સજા સંભળાવવામાં આવી આજીવન કેદની. હવે પાછી ન્યાયિક પ્રક્રિયા શરૂ થશે, એ દીકરીઓ પાછી ન્યાય માટે ભીખ માંગશે, પરંતુ જે કાર્યવાહી છે એ પહેલેથી લઈને છેલ્લે સુધી એવી ને એવી જ છે. આપણે આવીએ છીએ, કેન્ડલ માર્ચ કરીએ છીએ, દીકરીઓને ન્યાય અપાવવા માટે ઘણી બધી વાતો કરીએ છીએ. એક મહિનો, બે મહિના, ત્રીજે મહિને આપણને બધું જ ભૂલાઈ જાય છે અને સીધી જ રાજનીતિ શરૂ થઈ જાય છે. વાત એટલા માટે કરવી પડે છે કે નિર્ભયા કાંડમાં પણ એ જ બન્યું હતું, કોલકાતા કાંડમાં પણ એ જ બન્યું હતું. આજ સુધી કોઈ દીકરીને એક સાથે ઝડપથી ન્યાય નથી મળ્યો, કારણ કે 32 વર્ષે એક સાથે 100 દીકરીઓને ન્યાય મળે, એમાંથી કેટલી દીકરીઓએ તો આત્મહત્યા કરી લીધી, અને એ પછી તમે 6 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવો. અને 32 વર્ષે ન્યાય એટલા માટે મળે છે કારણ કે એમાં પોલીસની ભૂલ છે, ચાર્જશીટ દાખલ કરવામાં એમને ભૂલ થઈ, એટલા માટે 32 વર્ષે પણ તેમને ન્યાય નથી મળ્યો. અને પછી કોઈ ભાજપ સરકાર હોય, કોંગ્રેસ સરકાર હોય, બધા પોસ્ટર લઈને નીકળી પડે છે, કેન્ડલ માર્ચ લઈને નીકળી પડે છે દીકરીઓને ન્યાય અપાવવા માટે. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો, અજમેર દુષ્કર્મ કાંડની હું વાત કરું છું. 6 ગુનેગારોને આજે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે, જેમાં છે નફીસ ચિસ્તી, ઇકબાલ ભાટી, નસીમ ઉર્ફે ટાર્ઝન, સોહિલ ગન્ની, સલીમ ચિસ્તી, સૈયદ જમીર હુસેન. આ 6 વ્યક્તિઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. 18 આરોપીઓ હતા, એમાંથી 6 ને અત્યારે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. એકાદનું તો મોત થઈ ગયું છે, કેટલા લોકો ફરાર છે પણ ખબર નથી. હજુ પણ તેમને પકડાપકડીની આ રમત ચાલી રહી છે. 100 દીકરીઓમાંથી 6થી વધારે દીકરીઓએ તો આત્મહત્યા કરી લીધી છે. અને આખો કેસ ત્યારે બહાર આવ્યો એમાંથી જ્યારે 15થી વધુ દીકરીએ બોલવાની હિંમત કરી. એક દીકરી ખોટું બોલે, બે દીકરી ખોટું બોલે, એક સાથે 100 દીકરી સાથે દુષ્કર્મ થાય, છતાં પણ આ સરકાર ચૂપ રહે, એ ક્યાંયનો ન્યાય છે? કારણ કે હું તમને પાછળના જે વિઝ્યુઅલ્સ બતાવવા માગું છું કે આજે જે 6 આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી છે, તમામને અત્યારે જેલને હવાલે મોકલી દેવામાં આવ્યા છે. એક પછી એક જે આ 6 લોકો છે તેમને અત્યારે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. 32 વર્ષ પછી આ 6 લોકો પકડાયા છે, 6 લોકોને જેલમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના ક્યારે બની હતી તેમની પણ હું તમને વાત કરું. જ્યારે આ ઘટના બની ત્યારે સૌથી પહેલા 1992ની અંદર આ ઘટના બની છે. આરોપીઓ સામે 23 જૂન 2001ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી. એ બાદ આ વર્ષે જુલાઈમાં સુનાવણી પૂર્ણ થઈ. 2001માં ચાર્જશીટ દાખલ થઈ હતી, જુલાઈ મહિનાની અંદર સુનાવણી પૂર્ણ થઈ. વર્ષ 1992માં 100થી વધુ કોલેજિયન યુવતીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 18 આરોપીઓ હતા, 8 આરોપીઓમાંથી 5 સજા ભોગવી ચૂક્યા છે, 6 હવે સજા ભોગવશે. 18માંથી 5 તો ક્યારના સજા ભોગવી રહ્યા છે, એમાંથી હવે જે બાકીના 6 છે એ સજા ભોગવી રહ્યા છે, બીજા ક્યાં છે એનો કોઈ નતો પત્તો નથી. 1992માં અજમેર કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી, જ્યારે આ ઘટના બની ત્યારની વાત છે. અલગ ચાર્જશીટ રજૂ કરવામાં પોલીસની ભૂલને કારણે 32 વર્ષ પછી પણ આ કેસમાં હજુ સુધી એ તમામ દીકરીઓને ન્યાય નથી મળ્યો, કારણ કે પોલીસની ભૂલ હતી, ચાર્જશીટ દાખલ કરવામાં ભૂલ થઈ. એ બાદ કંઈ ખબર જ ન પડી કે આ દીકરીઓને ક્યારે ન્યાય મળશે. આવી આ 100 દીકરી નથી, રાજ્યના દરેક ખૂણે ખૂણે આવી દીકરીઓ છે કે જેમની સાથે દુષ્કર્મ થાય છે, છતાં ન્યાય તો મળતો નથી. આપણી પ્રક્રિયા એટલી ધીમી છે કે એ દીકરી ક્યારેક તો આત્મહત્યા કરી લે છે, છતાં પણ એમને ન્યાય નથી મળતો. તમારી પાસે પુરાવા છે, બધું જ છે, છતાં પણ તમે કંઈ જ નથી કરતા. રાજ્ય સરકારનો આપણે વાંક કાઢીએ છીએ, આપણા વિધાનસભાના અધ્યક્ષો બધા હોય છે, આપણા ધારાસભ્યો હોય છે, એ વિધાનસભામાં બેસીને વાતો કરે છે બીજી ત્રીજી, પણ જ્યારે આવી ઘટના બને છે ત્યારે કેમ અવાજ નથી ઉઠાવતા? એની પાસે તો સત્તા છે, એ બધું છે. આ ઉપરાંત આપણા સાંસદો સંસદની અંદર બીજી ત્રીજી વાતો કરે, પરંતુ જે વાત કરવાની છે, જે મુદ્દો છે, તો ઉઠાવતા જ નથી.
સંસદની અંદર જો એકાદ સંસદે પણ કોઈ મુદ્દો ઉઠાવ્યો હોત કે મારા રાજ્યમાં મારી દીકરીઓ સાથે આવું થઈ રહ્યું છે, ક્યારે આપણે ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવાની છે, ક્યારે આપણે એમને ન્યાય અપાવવાનો છે? બંગાળની જે ઘટના બની આપણે સૌ વાકેફ છીએ. એ પહેલાં નિર્ભયા કાંડ પણ આખા દેશમાં ગુંજ્યો હતો. શું થયું? હજુ પણ એ દીકરી ન્યાય માટે ઝંખી રહી છે. બંગાળની દીકરી પણ અત્યારે ન્યાય માટે ઝંખી રહી છે. આપણી વચ્ચે નથી, છતાં પણ એ ન્યાયની મુહાર તો લગાવી જ રહી છે. અને એમાં પણ હવે રાજનીતિ શરૂ થઈ છે. ગુજરાતમાં તો જોરદાર રાજનીતિ એટલા માટે થઈ, એક હું તમને એમનો ફોટો બતાવું. આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો, ભાજપનો મહિલા મોરચો છે. તેમણે આ દીકરીને ન્યાય અપાવવા માટે એક મૌન રેલીનું આયોજન કર્યું. તમે બધી મહિલાના ચહેરા જોઈ શકો છો. કોઈના મોઢા ઉપર આપણને એવું નથી દેખાતું કે આ દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા હોય. બધાના ચહેરા ઉપર હાસ્ય દેખાય છે. આ તમે બેન જોઈ રહ્યા છો, જે અહીંયા ફોટો પડાવવા માટે આવ્યા છે એવું લાગે છે. કોઈ આમાંથી એક મહિલા ઉપર એવી રંજીશ નથી દેખાતી કે દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા હોય. આ દર્શિતાબેન સાધારા સભ્ય છે. એકો એક મહિલા તમે જોઈ લો, બધા જાણે કે અહીંયા ફોટોશૂટ કરાવવા માટે આવ્યા હોય એ રીતે આ બધાનો ફોટો છે. અને નીચે લખે છે કે બંગાળમાં ડોક્ટરોને બચાવો બચાવો. મહિલા મોરચો પોતાની ગુજરાતની દીકરીઓને તો બચાવી નથી શકતા, પરંતુ ન્યાય અપાવવા માટે જરૂર આગળ આવે છે. કારણ કે રાજનીતિ કરવી છે, અને રાજનીતિ એટલા માટે કરવી છે કે તેમને એવું બતાવવું છે કે ભાજપ દીકરીઓની ચિંતા કરે છે. ભાજપના રાજમાં બેટી બચાવો, સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો થાય, પરંતુ એક દીકરીને ન્યાય તમે એક વર્ષની અંદર પણ નથી અપાવી શકતા. એમનો જીવતો જાગતું ઉદાહરણ તો આજે ભાજપે જોઈ લીધું અજમેરની અંદર, કે 32 વર્ષે ન્યાય મળે એ ન્યાયને પછી શું કરવાનો? ધોઈ પીવાનો? આવા ન્યાયને શું કરવાનું? હવે એક દીકરી ચૂપ બેસે, બે દીકરી ચૂપ બેસે, 100 દીકરી સાથે આવું થાય ને છતાં પણ તમે કોઈ કાર્યવાહી ના કરો. જીવતો જાગતો દાખલો તો બંગાળમાં બની રહ્યો છે. હવે એ જોવાનું છે કે તમે ક્યારે ન્યાય અપાવો છો. કારણ કે આ હસતા ચહેરા તો મને નથી લાગતું કે ન્યાય અપાવશે કોઈને પણ. આ દર્શિતાબેન શાહ હમણાં ધારાસભ્ય બન્યા છે, ડેપ્યુટી મેયર હતા રાજકોટના. રાજકોટની આજુબાજુના વિસ્તારમાં પણ એવી દીકરીઓ સાથે દુષ્કર્મ થયું હશે કે તેમને ન્યાય અપાવવા માટે ક્યારે આગળ નહીં આવ્યા હોય. રાજનીતિ શરૂ કરવામાં બધા જ આગળ આવે છે. એક એક ચહેરા તમે જોઈ લો, પાછળ ઊભેલા લોકો બધા જાણે ફોટો સેશનમાં આવ્યા હોય એ રીતે ફોટો પડાવે છે. અને બધાનો એક પોસ્ટ છે, તમે ન્યાય રેલીમાં આવ્યા છો, મૌન રેલી કરી રહ્યા છો કે પછી ફોટો પડાવવા આવ્યા છો? વાત કરવાની જ્યારે ન્યાયની આવે ત્યારે બસ તમે હાથમાં કેન્ડલ લઈને ઊભા રહી જાઓ. હાથમાં કેન્ડલ રાખવાથી કોઈ જ દીકરીને ન્યાય નથી મળવાનો. આજે બંગાળની દીકરી છે, કાલે તમારા ઘરની પણ દીકરી હશે, ત્યારે પણ તમે કેન્ડલ માર્ચ કરશો, પોસ્ટર લઈને નીકળી પડશો કે પછી ન્યાય અપાવશો? આ સવાલ દરેક ભાજપની મહિલા, કોંગ્રેસની મહિલા મોરચાને છે કે જે અત્યારે ફક્ત રાજનીતિ કરવામાં આગળ આવી રહ્યા છે. કારણ કે ન્યાય અત્યારે દરેક દીકરીને જોઈએ છે. દરેક દીકરી ન્યાય ઝંખી રહી છે કે જેમની સાથે દુષ્કર્મ થયું છે. ચલો રાજ્ય સરકાર કંઈ નથી કરતી, પરંતુ કેન્દ્ર સરકાર તો ભાજપની છે ને. કેન્દ્ર સરકાર તો ઇન્ટરફેર કરી શકે ને કોઈ પણ મુદ્દે. તો કેમ તમારી એ જ સરકાર, તમારું હાઈકમાન્ડ દીકરીને ન્યાય નથી અપાવતું? તમે વાંક કાઢો છો કે એમની રાજ્ય સરકાર, ચલો તમે બંગાળની વાત કરો છો કે મમતા બેનર્જીના રાજમાં આવું થયું છે, તો કેન્દ્ર સરકાર તો ઇન્ટરફેર કરીને દીકરીને ન્યાય અપાવી જ શકે છે. પણ ફક્ત ને ફક્ત તમારે રાજનીતિ કરવી છે. જો તમારે ખરા અર્થમાં ન્યાય અપાવો હોત તો તમે કેન્ડલ માર્ચ ન કરત, પરંતુ તમારી જે હાઈકમાન્ડ છે, કેન્દ્ર સરકાર છે, તેમને વિનંતી કરત કે આ દીકરીને ન્યાય અપાવો છે. એક દીકરી માટે અવાજ ન ઉઠાવો, બધી દીકરી માટે તમે અવાજ ઉઠાવો. આ દર્શિતાબેન શાહની વાત છે. રીવાબા જાડેજા પણ દીકરીના સમર્થન માટે આગળ આવ્યા હતા, સારું કહેવાય, પશ્ચિમ બંગાળની પીડિતાને ન્યાય અપાવવા માટે. પરંતુ પોતાના આજુબાજુના વિસ્તારમાં આવી કેટલી દીકરીઓ છે તેમનું તમે શોધખોળ તો ચાલુ કરો, એ દીકરીઓને પણ શોધો. એકવાર તો એવું તમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહો કે આવી કોઈ દીકરી હોય તો આગળ આવે, મારી પાસે આવે, હું એમને ન્યાય અપાવીશ. આજ સુધી ન તો રીવાબા જાડેજા, દર્શનાબેને, કોઈ જ આવી દર્શિતાબેને પ્રેસ કોન્ફરન્સ નથી કરી કે જે પણ દીકરીને ન્યાય જોઈએ છે, જે પણ દીકરી સાથે દુષ્કર્મ થયું છે તે મારી પાસે આવે. ના, તેમને ફક્ત ને ફક્ત રાજનીતિ જોઈએ છે, રાજનીતિના રોટલા શેકવા છે. અને આગળ આવું છે કે અમે દીકરીઓને ન્યાય અપાવવા માટે આવીએ છીએ. જો તમારે, તમે આટલું જ સારું કામ કરતા હોય તો તમારે કેન્ડલ માર્ચ ન કરવી પડે, એમની સાથે પોસ્ટર લઈને ના નીકળવું પડે, જો તમારી સરકારમાં દીકરી સહી સલામત હોય તો. કહેવાય છે કે ગુજરાતમાં દીકરી સલામત છે,
રાત્રે ગમે ત્યારે મુક્ત ફરી શકે છે, પરંતુ તમે એ દીકરીને પૂછજો રે જે રાત્રે 12 વાગે પણ એકલી ઘરે જાય છે. આજુબાજુમાં કોઈ નીકળતું હોય ને તો પણ બીક લાગે છે, કોઈકને પૂછતા પણ બીક લાગે છે. ખાલી કહેવા માટે જ ગુજરાત સલામત છે. જો ગુજરાત સલામત હોય તો આજે દરેક દીકરી, દરેક માતાને પોતાની દીકરીની ચિંતા ના હોય. જ્યારે પણ દીકરી બહાર હોય છે ત્યારે એની માતા કે એના પરિવારમાંથી કોઈ પણ ફોન કરીને એવું કહે છે, ક્યારે આવીશ, તારું લાઈવ લોકેશન મોકલી આપજે, તને કંઈ થાય તો કહેજે. પણ આવું શા માટે કહેવું પડે છે? કારણ કે દીકરી અહીંયા સલામત નથી. જ્યારે પણ કોઈ કામ અર્થે બહાર જવાનું થાય તો 100 સવાલ પૂછવામાં આવે છે, ક્યાં જવું છે, આ તે કેમ. કારણ કે તમે એટલું વાતાવરણ સારું ઉભું જ નથી કરી શક્યા કે તમારા ગુજરાતમાં તમારી દીકરી સલામત હોય. એક દીકરીને ન્યાય અપાવવાથી કંઈ જ નહીં થાય, બધી દીકરી માટે તમારે વિચારવું પડશે. કારણ કે તમે આજે જોઈ રહ્યા છો ને, મહિલા મોરચો, ભાજપની મહિલા મોરચો જે દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવી રહ્યો છે, એમને લઈને કોંગ્રેસના નેતા અને જે અમારી પાછળ રીવાબા જાડેજા છે તેમના નણંદ નૈનાબા જાડેજા આ મહિલા મોરચાને શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. અમને જય માતાજી, હું છું નૈનાબા જાડેજા. સો જુહે ખાકર બિલ્લી હજકો ચલી, એવી છે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની મહિલાઓ. અધર સ્ટેટમાં જ્યારે મહિલા સાથે દુષ્કર્મ થયું એના માટે ગળા ફાડી ફાડીને રેલીઓ કાઢે છે, કેન્ડલ માર્ચ કરે છે, પણ રાજકોટના જ જસદણમાં આવેલા આટકોટમાં જ્યારે દીકરી સાથે અવારનવાર બળાત્કાર થઈ રહ્યા છે ત્યારે સમગ્ર મહિલા મોરચો કીપ મમ. કારણ કે એમાં ભાજપના નેતાની સડો ઊંડી છે એટલે ત્યાં કાંઈ ન બોલી શકાય. અને જ્યારે બીજા સ્ટેટમાં આવું થાય છે, બીજાની સરકાર છે ત્યારે એમની ઉપર પ્રહારો કરવા છે, પણ પોતાના જ ભાજપના નેતાઓ જ્યારે આવા કોઈ રેપમાં ઇન્વોલ્વ છે ત્યારે બોલવું નથી. ત્યારે કેમ કેન્ડલ માર્ચ ના કરી, ત્યારે તમે કેમ રેલી ના યોજી, કે કેમ કોઈ પણ મહિલા નેતાએ આવીને એના માટે સ્ટેટમેન્ટ ના આપ્યું, કેમ એના માટે અવાજ ના ઉઠાવ્યો? ઘડી ઘડી રંગ બદલો છો, અને એક નેતા તો સંવેદના અને બહુ મોટી મોટી વાતો કરો છો કે દુઃખદ ઘટના છે, ત્યારે તો આ બાજુમાં જ હતું, ત્યારે કેમ એની ખબર પૂછવાનું ગયા, એની FIR કોઈ નથી લેતું, ત્યારે કેમ તમે એની પાસે ગયા નહીં અને પૂછ્યું કેમ નહીં કે તમારી કોઈ FIR નથી લેતું તો અમે તમારા માટે ઊભા છીએ, અમે તમને મદદ કરશું, કેમ ગુજરાતની દીકરીઓ તમારા માટે કાંઈ મહત્વ નથી ધરાવતી? અને ખાસ રાજકોટ અને જામનગરની નજીક જ છે ને મહિલા મોરચાની નેતાઓ નીકળી પડ્યા છો. ગુજરાતમાં તમારી દીકરીઓ સાથે શું થઈ રહ્યું છે એની તમને કંઈ પડી નથી, અને બીજા સ્ટેટમાં જ્યારે કંઈ વસ્તુ થઈ રહી છે એના માટે તમે અહીંયા હો હલ્લા કરો છો. તમે કેટલી પાસે ગયા, કેવી આવી દીકરીઓને મળ્યા કે જેની કોઈ FIR પણ નથી લેતું? બીજા સ્ટેટની દીકરીઓ માટે તમારા માટે સંવેદના છે, ગુજરાતની દીકરીઓ માટે સંવેદના કેમ નથી તમારી પાસે? જ્યારે ખાસ કરીને ગામડામાં, પછી આ સુરતનો કિસ્સો હોય, જેતપુરનો કિસ્સો હોય અને હમણાં રાજકોટનો કિસ્સો કેમ ના હોય, ત્યારે તમારી સંવેદનાઓ કેમ મરી જાય છે? કારણ કે તમારા ભાજપના જ નેતા એમાં ઇન્વોલ્વ હોય છે, એટલે ત્યારે તો તમારાથી નથી બોલાતું કે અમને ખૂબ દુઃખ છે, તમને શું તકલીફ છે, અમારી સંવેદનાઓ તમારી સાથે છે, તમને ન્યાય મળવો જોઈએ, ત્યારે કેમ ન્યાયની વાતો નથી થતી? હાલી નીકળ્યા છો, બહુ એટલી તકલીફ થતી હોય તો જાઓ દીકરી પાસે, એની FIR લોન્ચ કરાવો, એમના માટે એક્શન લેવાય છે કે નહીં એ ધ્યાન રાખો. કેન્ડલ માર્ચ લઈને નીકળી પડ્યા છો, ગુજરાતની દીકરીઓ માટે કંઈ સંવેદના નથી તમારામાં, કે તમારા માટે કોઈ મહત્વ જ નથી ગુજરાતના લોકો માટેનું? સંવેદના, તમારા મોઢેથી સંવેદના શબ્દ સારો જ નથી લાગતો. પહેલે અહીંયા ધ્યાન આપો, ગુજરાતની દીકરીઓની શું હાલત થાય છે. એમની સાથે જ્યારે કોઈ અણબનાવ એવા થતા હોય છે ત્યારે FIR નથી લેતા ને પહેલે, એના માટે કામ કરો. દોગલા છો, દોગલા તમે. નૈનાબા કહી રહ્યા છે કે ફક્ત ને ફક્ત વાતો છે. અરે પણ તમે બધા લોકો વાક પ્રહાર કર્યા વગર એક દીકરીને ન્યાય અપાવવા તો આગળ આવો. એકવાર તો ગુજરાતમાં એવું અનાઉન્સ કરો કે જે પણ દીકરીને આવી તકલીફ પડી હોય, કોઈ પણ વ્યક્તિએ તેમની સાથે નાના મોટી કેમ છેડછાડ ન કરી હોય, તમે અમે એમને ન્યાય અપાવીશું. એકવાર અમારી સાથે આવો, અમારી સામે આવો, ખુલીને વાત કરો, પછી એ ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય, અમે બધા એમને જવાબ આપીને રહીશું. પણ ના, આવું તો કહેવામાં નથી આવતું. જો તમે કંઈ બોલો તો તમારો પદ જતું રહે,
પછી તમને ક્યાં પદ મળે, તમે ક્યાં જતા રહો એ કોઈને ખબર ના હોય. તમને તમારી પદ અને ગરિમા એટલી મહત્વની છે, એટલી વાલી છે કે તમને આજુબાજુની દીકરીઓ સાથે શું થઈ રહ્યું છે દેખાતું જ નથી. કારણ કે આજે બંગાળની દીકરી સાથે થયું. કોઈ એવો નિયમ ચુકાદો હજુ ગુજરાતમાં કે દેશની અંદર નથી આવ્યો કે આ બંગાળની દુર્ઘટના છેલ્લી હોય, આના પછી કોઈ એવી દુર્ઘટના ન બને, અને જો દુર્ઘટના બનશે તો ન્યાય કઈ રીતે મળશે? એક દિવસમાં, બે દિવસમાં? ના, પ્રક્રિયા એ જ ચાલશે. આરોપીઓ છે, અહીંયાથી અહીંયા જશે, અહીંયાથી અહીંયા જશે, છેલ્લે રાષ્ટ્રપતિ પાસે જશે અને માફી માંગશે કે અમારાથી ભૂલ થઈ ગઈ, ત્યાંથી છોડી દેવામાં આવશે. કેમ, દીકરી સાથે કંઈ સારું કર્યું હતું એમણે? તમે એમને માફી આપી દો. જે પણ લોકો કોઈ ઊંચા હોદ્દા પર બેઠા છે એમને મારો એક જ સવાલ છે, તમારી દીકરી સાથે આવું થયું હોત તો પણ તમે આવો જ જવાબ આપત? આવું જ કામ કરત? કાલે આ બીજાની દીકરી છે. ગુજરાતમાં તમારા અંગત તમારા પરિવારમાં પણ આવું બની શકે છે, ત્યારે પણ તમે કેન્ડલ માર્ચ લઈને નીકળજો ને, ત્યારે અમે પણ જોઈ લઈશું કે તમે સાચા અર્થમાં દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છો. પણ બધાને રાજનીતિ કરવી છે, કોઈને પોતાની દીકરીથી વાલી વધારે છે જ નહીં. ખાલી કહેવાની જ વાતો છે કે અમે નારી શક્તિ વંદન કાર્યક્રમ કરીએ છીએ, નારી અમારા માટે મહત્વની છે. પરંતુ આવી ઘટનાઓ ગુજરાતની અંદર, દેશની અંદર બનતી જ રહેશે. જ્યારે પણ કોઈક દીકરી આત્મહત્યા કરશે ત્યારે આખી આવી વાત બહાર આવશે, અને પછી આ બધા જ લોકો ન્યાય માટે બુહાર લગાવવા નીકળી પડશે કે હાય હાય દીકરીને ન્યાય અપાવો. પરંતુ પહેલાં જ્યારે ન્યાય અપાવવાનો છે ત્યારે તમે ચૂપ ના બેસો, અને ત્યારે એવી માંગ કરો કે દીકરી સાથે ઘટના બની તો આજે નહીં અને કાલે એમને ન્યાય તો અમે અપાવીને જ રહીશું, ગમે તે થાય. કોઈ જ આમાંથી એક જ વાર પોસ્ટર બેનર લઈને નીકળ્યા છે, બીજી વાર કોઈ જ નથી દેખાયું. કેમ, ન્યાય મળી ગયો? નથી મળ્યો એ દીકરીને. ગુજરાતમાં પણ એકવાર નજર કરી લો, જસદણની દીકરી પણ તમારી સામે છે. એકવાર એમને પણ પૂછી લો, ન્યાય અપાવવા માટે આગળ આવો કે તારી સાથે શું થયું છે, અમે તને ન્યાય અપાવીશું. જો નહીં મળે તો અમે આ જ રીતે પોસ્ટર લઈને નીકળી પડશું, અમે જ ભાજપના નેતા, અમે જ ભાજપના નેતાની હાય હાય કરીશું. નથી થતું. ભાજપના નેતા હોય છે, ક્યાંક ને ક્યાંક લાગવગ હોય છે, લાગવગ એટલી ચાલી જાય છે કે પછી દીકરી આત્મહત્યા કરી લે છે, કેસ પૂરો થઈ જાય છે અને ન્યાય તો મળતો જ નથી. હજુ પણ સમય અને સંજોગો સારા છે કે ગુજરાતની અંદર આટલી ખરાબ સ્થિતિ નથી આવી જેટલી બંગાળની દીકરી સાથે થયું છે. હજુ પણ આપણે જાગવાનો સમય છે, જાગી જવું જોઈએ. કાલ સવારે આપણા ગુજરાતનું પણ આવું નામ ખરાબ ન થાય, અને એમની સાથે આપણે પણ, અને કોઈક બાજુવાળા રાજ્યના મહિલા મોરચો પણ આપણી દીકરીને ન્યાય અપાવવા માટે આવું ના કરે. આવું કરવું જ ના જોઈએ. તમારે ન્યાય અપાવવો છે તો તમે તમારી સરકારને કહી દો ને, સરકાર તો તમારી જ છે. કાયદા અને કાનૂન જે રીતે રાતોરાત બની જાય છે એ રીતે આમાં પણ બનવા જોઈએ. તમે નાનામાં નાની વસ્તુને પકડી લાવો છો, હેલ્મેટ નથી પહેર્યો તો તમે પૈસા વસૂલી લો છો, એક આરોપી તમારાથી નથી પકડાતો? ચોરી નથી કરી, એમણે દુષ્કર્મ કર્યું છે, છતાંય તમે ઢીલી નીતિ રાખો છો અને દીકરીને ચલો ન્યાય મળી જશે, લોકોને જે કરવું હોય કરી લેશે. પરંતુ ન્યાય તો અમારે જ્યારે આપવો છે ત્યારે જ અપાશે. 32 વર્ષે ભલે ન્યાય મળે, 100 વર્ષે ભલે ન્યાય મળે, પણ ધીમે ધીમે આપીશું. દીકરી થોડી અમારી છે. આવું જે વિચારે છે એકવાર વિચારી લેજો કે તમારી દીકરી સિવાય પણ બાકી જે બધા જ રાજ્યની, ગુજરાતની દીકરીઓ તમારી જ કહેવાય છે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.